હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવ ટ્રાન્સપોર્ટ, કે જે થર્ડ ટાઈપ છે ટ્રાન્સપોર્ટ, મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટનો, અને એના જે ચાર મિકેનિઝમ્સ હતી, મતલબ કે રોલ ઓફ બાઇન્ડિંગ પ્રોટીન્સ, સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ, ફોસ્ફેટ બોન્ડ લિંક ટ્રાન્સપોર્ટ એન્ડ ગ્રુપ ટ્રાન્સલોકેશન, એના ફર્સ્ટ ટુ ટાઈપ્સ વિશે આપણે ચર્ચા કરી હતી. આપણે આજે થર્ડ ટાઈપ જોઈશું, એટલે કે ગ્રુપ ટ્રાન્સલોકેશન, કે જેના થ્રુ જે ટ્રાન્સપોર્ટ કેવી રીતે થાય છે મોલેક્યુલ્સનું. ઓકે, સો લેટ સ્ટાર્ટ. ગ્રુપ ટ્રાન્સલોકેશન. ધ મેથડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ ડિસ્કસ સો ફાર એલોઝ એન્ટ્રી ઓફ મોલેક્યુલ્સ ઇનસાઇડ ધ સેલ વિધાઉટ એની મોડિફિકેશન. એટલે કે આપણે એવી મેથડ્સ ડિસ્કસ કરી કે જે મોલેક્યુલ્સને કોઈ પણ મોડિફિકેશન વગર સેલની અંદર એન્ટ્રી આપે છે. ઓકે, હાઉએવર ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ્સ ડુ ઓપરેટ ઇન સેલ દેટ પ્રાઇમરીલી કોઝ કેમિકલ મોડિફિકેશન ઓફ ધ સબસ્ટન્સ એન્ડ ધેન દે આર પરમિટેડ ટુ એન્ટર ધ સેલ. ઓકે, એવી પણ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ છે કે જે સેલની અંદર ઓપરેટ થાય છે, કે જે પ્રાઇમરીલી તમારું જે મોલેક્યુલ છે જેને ટ્રાન્સપોર્ટ કરાવવાનો છે એના કેમિકલ, એની અંદર કોઈ પણ થોડું કેમિકલ મોડિફિકેશન લાવશે અને પછી એને સેલની અંદર એન્ટ્રી મળશે. ઓકે, સચ મોડિફિકેશન્સ ઇન ધ સબસ્ટન્સીસ આર કેરીડ આઉટ એટ ધ એક્સપેન્સ ઓફ મેટાબોલિક એનર્જી એન્ડ ટ્રાન્સફર ઓફ અ પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપ ટુ ધ સબસ્ટન્સ. ઓકે, એટલે કે આવા કોઈપણ પ્રકારનું જે મોડિફિકેશન છે એના માટે એનર્જી રિક્વાયર છે એન્ડ ટ્રાન્સફર ઓફ અ પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપ ટુ ધ સબસ્ટન્સ. એટલે કે આ સબસ્ટન્સ સાથે કોઈપણ પર્ટિક્યુલર ગ્રુપને આપણે શું કરવું પડે છે, એ જે પર્ટિક્યુલર ગ્રુપ છે એને બાઇન્ડ કરી અને પછી આપણે સબસ્ટન્સને અંદર એન્ટ્રી આપી શકીએ છીએ. ધેરફોર ધીસ મેથડ ઓફ ટ્રાન્સપોર્ટ ઇઝ કોલ્ડ ગ્રુપ ટ્રાન્સલોકેશન. ઓકે, મિકેનિઝમ ઓફ ગ્રુપ ટ્રાન્સલોકેશન. અ સ્પેસિફિક ગ્રુપ ટ્રાન્સલોકેટિંગ મશીનરી ઇઝ ઇન્વોલ્વડ ઇન ધ ગ્રુપ ટ્રાન્સલોકેશન. ધીસ ટ્રાન્સફર સિસ્ટમ RS અંડર, એટલે કે એની જુદી જુદી મશીનરી છે કે જેના દ્વારા જુદા જુદા મોલેક્યુલ્સને ટ્રાન્સપોર્ટ કરવા માટે જુદી જુદી ટાઈપની મિકેનિઝમ વર્ક કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો કે ફોસ્ફો ટ્રાન્સફરેસ સિસ્ટમ ફોર ટ્રાન્સપોર્ટ ઓફ શુગર, કે શુગરના ટ્રાન્સપોર્ટ માટે ફોસ્ફો ટ્રાન્સફરેસ સિસ્ટમ યુઝ થશે. એસાઇલ કોએ સિન્થેટિક સિસ્ટમ ફોર ટ્રાન્સપોર્ટ ઓફ ફેટી એસિડ એન્ડ ફોસ્ફોરાઇબોઝાઇલ ટ્રાન્સફરેસ સિસ્ટમ, કે જે ટ્રાન્સપોર્ટ ઓફ પ્યુરિન્સ અને પિરિમિડિનના ટ્રાન્સપોર્ટ માટે યુઝ થશે. ઓકે, તો એની ફર્સ્ટ મિકેનિઝમ આપણે જોઈએ, ફોસ્ફો ટ્રાન્સફરેસ સિસ્ટમ. ફોસ્ફો ટ્રાન્સફરેસ સિસ્ટમ ઇઝ ધ મોસ્ટ થ્રુલી સ્ટડીડ સિસ્ટમ ઓફ ગ્રુપ ટ્રાન્સલોકેશન ઇન બેક્ટેરિયા. ઇટ ઇન્વોલ્વ્સ ટ્રાન્સપોર્ટ ઓફ શુગર્સ ઇન ધ સેલ. એટલે કે આ જે મિકેનિઝમ છે એ શુગર્સ, શુગર મોલેક્યુલને એન્ટ્રી આપવા માટે યુઝ થાય છે, મતલબ કે એના માટે ઇન્વોલ્વ છે. The system involves phosphorylation of sugar by transferring phosphate group from PEP, phosphoenol pyruvate. એટલે કે જે સેલની અંદર ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે છે એના અંદરથી ફોસ્ફેટ ગ્રુપ એ છૂટું પડશે અને ફોસ્ફેટ ગ્રુપ એ જે બહાર રહેલી શુગર સાથે એટલે કે એ ટ્રાન્સફર થશે અને શુગર સાથે અટેચ થશે અને એના પછી એ શુગરને એન્ટ્રી મળશે સેલની અંદર. ધ ફોસ્ફોરાઇલેટેડ શુગર ઇઝ ધેન એબલ ટુ એન્ટર ધ સેલ. ઓકે, એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શુગરને શું કરવી પડશે, ફોસ્ફોરાઇલેટેડ, અને એ ફોસ્ફોરાઇલેશન થયા પછી શુગરની એન્ટ્રી શું થઈ જશે, ઇઝી થઈ જશે. ઓકે, PTS એટલે કે ફોસ્ફો ટ્રાન્સફરેસ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ ફોર પ્રોટીન્સ, એટલે કે આ સિસ્ટમ એ ચાર પ્રોટીનથી વર્ક કરે છે, HPR, એન્ઝાઇમ 1, એન્ઝાઇમ 2 એન્ડ એન્ઝાઇમ 3, એઝ શોન ઇન ધ ફિગર. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે જે સેલ મેમ્બ્રેન છે, ઓકે, એની ઇનસાઇડ ધ મેમ્બ્રેન ચાર, મતલબ કે ત્રણ પ્રોટીન્સ છે અને એક પ્રોટીન કે જે એન્ઝાઇમ 2 એ સેલ મેમ્બ્રેનની અંદર એમ્બેડેડ છે, એટલે કે એની સાથે એમાં બાઇન્ડ થયેલો છે. ઓકે, અને જે PEP છે એમાંથી ફોસ્ફેટ છૂટો પડશે અને પાયરુવેટમાં કન્વર્ટ થઈ જશે અને એ ફોસ્ફેટ એન્ઝાઇમ 1 પાસે જશે અને એન્ઝાઇમ 1થી થઈને HPR અને HPRથી થઈને એન્ઝાઇમ 3 અને ધેન આફ્ટર એન્ઝાઇમ 3થી એ એન્ઝાઇમ 2 જોડે જશે અને એ પછી એન્ઝાઇમ 2 શુગરને એ શું કરી દેશે, શુગર જોડે ટ્રાન્સપોર્ટ કરશે, એટલે શુગર શું થઈ જશે, ફોસ્ફોરાઇલેટેડ, અને એ પછી જે ફોસ્ફોરાઇલેટેડ શુગર છે એને એન્ઝાઇમ 2 એ કેરિયર પ્રોટીન
થ્રુ વર્કરી ને એને એન્ટ્રી આપશે. ઓકે, તો પીટીએ સિસ્ટમ ફોર સુગર ટ્રાન્સપોર્ટ કે જે ફિગરમાં છે, ફર્સ્ટ ઓફ ઓલ તો કે પીઈપી એક્ટ એઝ અ એનર્જી રિચ ફોસ્ફેટ ગ્રુપ ડોનર, એટલે કે પીઈપી ફોસ્ફો ઇનોલ પાયરુવેટ એ ફોસ્ફેટનું શું કરશે, ડોનેશન કરશે. ટ્રાન્સફર ઓફ એનર્જી રિચ ફોસ્ફેટ ટુ એન્ઝાઇમ ટુ પ્રોટીન વાયા એન્ઝાઇમ વન એચપીઆર એન્ડ એન્ઝાઇમ થ્રી, એટલે કે આ ટ્રાન્સપોર્ટ જે ફોસ્ફેટનું એન્ઝાઇમ ટુને થશે, કોના દ્વારા, તો કે એન્ઝાઇમ વન એચપીઆર અને એન્ઝાઇમ થ્રી દ્વારા. ટ્રાન્સપોર્ટ ઓફ ફોસ્ફોરાઇલેટેડ શુગર ઇન ટુ ધ સાઇટોપ્લાઝમ બાય ધ રોલ ઓફ એન્ઝાઇમ ટુ. ઓકે, એઝ શોન ઇન ધ ફિગર, ધ કોમ્પોનન્ટ્સ ઓફ ફોસ્ફોર ટ્રાન્સફરેઝ સિસ્ટમ આર અરેન્જ ઇન સ્પેસિફિક ઓરિએન્ટેશન. તમે ફિગરમાં જોયું કે એ સ્પેસિફિક ઓરિએન્ટેશનમાં વન બાય વન શું થયેલા છે, એકબીજા સાથે, મતલબ કે એ સિસ્ટમ બનાવે છે, અરેન્જ થયેલા છે. એન્ઝાઇમ ટુ ઇઝ એમ્બેડેડ ઇન સેલ મેમ્બ્રેન. એનર્જી રિચ ફોસ્ફેટ ગ્રુપ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ટુ એન્ઝાઇમ ટુ ફ્રોમ ધી પીઈપી વાયા રોલ ઓફ એન્ઝાઇમ વન એચપીઆર એન્ડ એન્ઝાઇમ થ્રી એઝ શોન ઇન ધ ફિગર. ઓકે, તમે ફિગરમાં જોયું કે કઈ રીતે આ ફોસ્ફેટ ગ્રુપ એ વન બાય વન એન્ઝાઇમ થ્રી એન્ઝાઇમ ટુને આપવામાં આવે છે. ફાઇનલી ધ ફોસ્ફેટ ગ્રુપ ઇઝ ટ્રાન્સપોર્ટ ધ શુગર મોલિક્યુલ ટુ બી ટ્રાન્સપોર્ટેડ, એટલે કે જે શુગર મોલિક્યુલને આપણે ટ્રાન્સપોર્ટ કરવાની છે એની જોડે શું થઈ જશે, બાઇન્ડ થઈ જશે. એન એન્ઝાઇમ ટુ એક્ટ એઝ અ કેરિયર પ્રોટીન ફોર શુગર્સ એન્ડ પરમિટ્સ ધેર એન્ટ્રી ઇન ટુ ધ સેલ. ઓકે, એટલે કે કેરિયર પ્રોટીન સાથે બાઇન્ડ થશે, સોરી કેરિયર પ્રોટીન થ્રુ એ જે શુગર છે એને એન્ટ્રી કરાવશે સેલની અંદર. ધ પીટીએસ ફોસ્ફોર ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઇઝ મેડિએટિંગ સ્પેસિફિક શુગર ટ્રાન્સપોર્ટ where role of enzyme 3 and enzyme 2 is a specific for the sugar to be transported, whereas enzyme 1 and HPR act in a non-specific manner for all PTS. Okay, એટલે કે ફોસ્ફોટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની અંદર એન્ઝાઇમ 2 એન્ડ 3 છે એ સ્પેસિફિક મેનરમાં વર્ક કરશે, જ્યારે એન્ઝાઇમ 1 HPR અને એન્ઝાઇમ 1 એન્ડ HPR છે એ નોન સ્પેસિફિક મેનરમાં વર્ક કરશે. સેકન્ડ સિસ્ટમ, એસાઇલ કોએ સિન્થેટિસ સિસ્ટમ. ઓકે, આ જે સિસ્ટમ છે એ ફેટી એસિડના ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ થાય છે. ધીસ સિસ્ટમ વર્ક્સ ફોર ટ્રાન્સપોર્ટ ઓફ ફેટી એસિડ્સ ઇન ટુ ધ સેલ્સ. ધ ફેટી એસિડ્સ આર ઇનિશિયલી કન્વર્ટેડ ઇન ટુ ફેટી એસાઇલ કોએ બાય ટ્રાન્સફર ઓફ કોએ ગ્રુપ ફ્રોમ એસાઇલ કોએ એન્ડ ધેન ફેટી એસાઇલ કોએ ઇઝ પરમિટેડ ટુ એન્ટર ધ સેલ. એટલે કે ફેટી એસિડ છે એ એસિટાઇલ કોએમાંથી એનો જે COE ગ્રુપ છે એ ફેટી એસિડની સાથે જોડાઈ જશે અને એસિટેટ એ જુદું થઈ જશે. ઓકે, એ હવે જે ફેટી એસાઇલ કોએ બને છે એને શું સેલની અંદર એન્ટ્રી મળશે. ઓકે, અને આ સિસ્ટમ છે એ ફેટી એસિડ માટે જ વર્ક કરે છે. ફોસ્ફોરાઇબોઝાઇલ ટ્રાન્સફરેઝ, ધીઝ એન્ઝાઇમ પ્લેસ રોલ ઇન ટ્રાન્સપોર્ટ ઓફ યુરિન એન્ડ પિરિમિડિન બેઝિસ. ઓકે, એટલે કે આ એવો એન્ઝાઇમ છે કે જે પ્યુરિન અને પિરિમિડિન બેઝિસ કે જે ડીએનએ સાથે અટેચ થયેલા હોય છે. ઓકે, તો આ બેઝિસની એન્ટ્રી સેલની અંદર કરાવવા માટે યુઝ થાય છે. ધીઝ બેઝિસ આર એઝ સચ ઇમ્પરમિએબલ ઇન સેલ મેમ્બ્રેન. ઓકે, એટલે કે આ બેઝિસ છે એ સેલની સેલ મેમ્બ્રેન થ્રુ એન્ટ્રી નથી કરી શકતા બીકોઝ ઇટ્સ ઇમ્પરમિએબલ. ઓકે, However, phosphoribosyl transferase causes transfer of ribosyl moiety to the purine and pyrimidine bases and convert them into corresponding nucleotide monophosphates which then enter the cell. Okay, એટલે કે હવે આ જે એન્ઝાઇમ છે, મતલબ કે ફોસ્ફોરાઇબોઝાઇલ ટ્રાન્સફરેટ, એ શું કરે છે, તો કે એનું જે રાઇબોઝાઇલ ગ્રુપ છે એને પ્યુરિન અને પિરિમિડિન ને ટ્રાન્સફર કરે છે. એના થ્રુ શું થશે કે એ બેઝિસ છે એ ન્યુક્લિયોટાઇડ જે મોનોફોસ્ફેટ છે એમાં કન્વર્ટ થઈ જશે અને પછી એમને સેલની અંદર એન્ટ્રી મળી જશે. ઓકે, પ્યુરિન ઓર પિરિમિડિન બેઝ પ્લસ ફોસ્ફોરાઇબોઝાઇલ પાયરોફોસ્ફેટ. ઓકે, જે પીઆરપીપી કે જે તમારો એન્ઝાઇમ છે કે જે એની સાથે બાઇન્ડ થશે અને એના થ્રુ એ જે કન્વર્ઝન થશે પ્યુરિન અને પિરિમિડિન બેઝિસનું ન્યુક્લિયોસાઇડ મોનોફોસ્ફેટની અંદર. ઓકે, કે જેની સાથે ફોસ્ફેટ શું થશે, બાઇન્ડ થશે અને એના પછી એની એન્ટ્રી એના સેલમાં થશે.
ઓકે, સો આપણે જે ગ્રુપ ટ્રાન્સલોકેશન છે એની ત્રણ મિકેનિઝમ વિશે ચર્ચા કરી. ફોસ્ફો ટ્રાન્સફરેઝ સિસ્ટમ કે જે શુગર માટે યુઝ થાય છે, એસાઇલ કોએ સિન્થેટિસ સિસ્ટમ કે જે ફેટી એસિડ માટે યુઝ થશે, એન્ડ ફોસ્ફોરાઇબોઝાઇલ ટ્રાન્સફરેઝ સિસ્ટમ કે જે પ્યુરિન્સ અને પિરિમેડિન બેઝિસના ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ થશે. ઓકે, હોપ યુ લાઇક ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.